ત્યારે આવી સંસ્થાઓ શરૂઆતમાં 12 પાસ વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગે છે અને એએનએમ જીએનએમ ક્લિયર કરવાના નામે એમના પર વાર્ષિક 2-3 લાખ રૂપિયા 3 વર્ષની ફી પણ ઉગ્રાવવામાં આવે છે। આવા વિદ્યાર્થીઓને એમની પરીક્ષા જ્યારે આપવાની થાય છે ત્યારે બેંગ્લોર મોકલવામાં આવે છે। ત્યાં ઘણા ઇશ્યુ ઊભા થાય છે, દીકરીઓ ઘણી ત્યાં પરીક્ષા આપ્યા વગર પણ રિટર્ન આવવું પડે છે। આવા વિદ્યાર્થીઓના સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એવી અમે માંગ કરીએ છીએ। જો દિન 7માં આમ કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં અમે એ વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને સાથે રાખીને આવી તમામ સંસ્થાઓ પર પોલીસ અધિક્ષકને ત્યાં જઈને કાયદેસરની અમે કાર્યવાહી કરાવી। ધારાસભ્ય ચેતર વસાવા આદિવાસી સમાજમાં કોઈ પણ મુદ્દાને લઈને અવારનવાર અવાજ ઉઠાવતા હોય છે। હવે તેમણે આદિવાસી વિદ્યાર્થીઓના એક મુદ્દાને ઉઠાવ્યો છે, એની વાત કરવી છે આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે, હું ઇમરાન। વાત છે આદિવાસી સમાજની, તો આદિવાસી વિસ્તારોમાં એએનએમ અને જીએનએમ નર્સિંગ કોર્સ ચલાવવા માટે જે ખાનગી કોલેજોને સરકારે પરવાનગી આપી છે ત્યારે આવી કોલેજોમાં અભ્યાસ કરતા આદિવાસી વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ અનેક સમસ્યાઓનો સામનો પણ કરી રહ્યા છે, જેને લઈને આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને ખુદ આરોગ્ય કમિશનરને પણ પત્ર લખીને રજૂઆત કરી છે અને વિદ્યાર્થીઓની આ સમસ્યાઓને દૂર કરવાની તેમણે માંગણી કરી છે। સાંભળીએ શું છે આ સમસ્યા અને એના વિશે ધારાસભ્ય ચૈતર વસાવા શું બોલે। અગાઉ પણ રાજપીપળા માં કામલ અને વ્યારાની પણ એમની શાખા છે, સુરતની પણ એમની શાખા છે, એમની રજૂઆતો વિદ્યાર્થીઓને લઈને વિદ્યાર્થીઓ વાલીઓને લઈને આવ્યા હતા। અંકલેશ્વર જ્યારે અમારી ઓફિસ પર અમે બેઠા હતા 70 જેટલી વિદ્યાર્થીનીઓ, ત્યાં નર્મદા ઇન્સ્ટિટ્યૂટ કરીને કોઈ સંસ્થા છે, ત્યાં એમને એમના પ્રશ્નો લઈને આવ્યા હતા। એવી રીતે છોટાઉદેપુર જ્યારે અમારો સમારોહ હતો ત્યાં પણ 9 જેટલી વિદ્યાર્થીનીઓ વાલીઓ સાથે ત્યાંની ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટની ફરિયાદો લઈને આવી હતી। ત્યારે આવી સંસ્થાઓ શરૂઆતમાં 12 પાસ વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગે છે અને એએનએમ જીએનએમ ક્લિયર કરવાના નામે એમના પર વાર્ષિક 2-3 લાખ રૂપિયા 3 વર્ષની ફી પણ ઉગ્રાવવામાં આવે છે। સાથે સાથે આ વિદ્યાર્થીઓને અહીંના કોઈ પણ યુનિવર્સિટીમાં સંલગ્ન નથી રહેતા, પણ આવી સંસ્થાઓ રાજ્ય બહારની કર્ણાટકની બેંગ્લોરની સંસ્થાઓ સાથે ઇન્સ્ટિટ્યૂટો સાથે સંલગ્ન હોય છે। પોતાની પાસે ક્લાસરૂમ કે તાલીમ આપવા માટે કે પ્રેક્ટિકલ કરાવવા માટે પૂરતા સાધનો પણ નથી હોતા, ભણાવવા માટે પૂરતી વ્યવસ્થાઓ પણ નથી હોતી, પણ આવી રીતના બીજી રાજ્ય બહારની યુનિવર્સિટીઓ સાથે મળીને ખૂબ મોટા પ્રમાણમાં ફીઓ ઉઘરાવતા હોય છે અને આવા વિદ્યાર્થીઓને એમની પરીક્ષા જ્યારે આપવાની થાય છે ત્યારે બેંગ્લોર મોકલવામાં આવે છે। ત્યાં ઘણા ઇશ્યુ ઊભા થાય છે, દીકરીઓ ઘણી ત્યાં પરીક્ષા આપ્યા વગર પણ રિટર્ન આવવું પડે છે। ત્યારે આવી વિદ્યાર્થીઓને યુનિવર્સિટી બહાર હોવાના કારણે ઘણા સમયથી એમને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સ્કોલરશીપ પણ આપવામાં નથી આવતી અને ઘણી સરકારી ભરતીઓમાં અમારા ધ્યાન પર છે, આગળ પણ નર્મદા જિલ્લામાં રાજ્ય બહારની યુનિવર્સિટીઓવાળા કર્મચારીઓને એસઆઈના જેટલા પણ કર્મચારીઓ હતા એમને છૂટા કરવામાં આવ્યા છે। ત્યારે જે સંસ્થાઓ આવી ખાનગી રીતે પરવાનગીઓ લઈને એએનએમ જીએનએમના નર્સિંગ કોર્સ ચલાવે છે એ પોતાની શરતો આધીન ચલાવે છે કે કેમ, પૂરતી સગવડતા એમની પાસે છે કે કેમ, એની યોગ્ય તપાસ કરવામાં આવે એવી અમે સરકારશ્રી પર માંગ કરીએ છીએ। અને જેટલા પણ લોકો વિદ્યાર્થીઓ એમના મા બાપે કાળી મજૂરી કરીને એમની ફીસ ભરી છે, એમના આજે પણ એમના કોર્સ ક્લિયર થયા નથી કે એમને પૂરતું ભણાવવામાં પણ નથી આવ્યું, પૂરતું પ્રેક્ટિકલ પણ નથી થયું, એવા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ એમની પાસે છે, ત્યારે આવા વિદ્યાર્થીઓના સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એવી અમે માંગ કરીએ છીએ। જો દિન 7માં આમ કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં અમે એ વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને સાથે રાખીને આવી તમામ સંસ્થાઓ પર પોલીસ અધિક્ષકને ત્યાં જઈને કાયદેસરની અમે કાર્યવાહી કરાવીશું। તો આ રીતે આદિવાસી વિદ્યાર્થીઓ જે ખાનગી કોલેજમાં નર્સિંગના કોર્સ કરે છે એમની સમસ્યાઓને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારમાં રજૂઆત કરી છે, એ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો। આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર।